સાહપુર ગામથી બોલું છું. બી અમારે પછાત વર્ગનું ગામ છે. 2012થી કેનાલ બનાવેલી છે, છતાં પાણી આવતું નથી. અને આ જે અમારા જે ખેડૂત છે બધાને પાણીની રાહ છે, પણ છતાં અમારે પાણી આ કેનાલ બનાવી છે, પણ નીચાણો ભાગ છે અને અધર કેનાલ પડે છે બરાબર. અને અંડરગ્રાઉન્ડ કેનાલ નાખેલી છે, છતાંય પણ એમાં પાણી નથી આવતું. અને આ લોકો ઓલા ભાઈ આની બેદરકારીથી, ઓફિસરોની બેદરકારીથી અમે લોકોને પાણી મળતું નથી. નર્મદા યોજનામાં કેનાલો અમારા 2012થી બની છે. તે કેનાલો લાઇન લેવલ ના હોય જેના કારણે પાણી આજ સુધી પહોંચવા ખેડૂતોને મળતું નથી. જેથી આ પાણીની બાબતમાં મેં સરકારમાં પણ રજૂઆત કરેલ અને અગ્રસચિવ આવીને બધું લઈ જલ, પણ હજુ સુધી કામગીરી કોઈ કરવામાં આવેલ નથી. લગભગ 5000 વીઘા ઉપર ખેડૂતોની જમીન છે અને ખેડૂતોની તમામ ખેડૂતોની માંગ છે. અમારો એરિયા પછાત અને અતિ પછાત હોવાથી ખેડૂતોને પાણી મળે તો રોજી રોટી મેળવી શકે. આ પાણીથી અમારા ગામને સીમને ખેડૂતોને મોટો ફાયદો થાય એવું છે, પણ હજુ સુધી પાણી મળતું નથી. જેથી આ સરકારને અમારી રજૂઆત છે. કાકા, આપનું નામ શું છે અને જે આ કેનાલ છે જે વર્ષોથી પાણી આવ્યું નથી અને કેનાલના અધિકારીઓની બેદરકારીના કારણે ઊંચી કેનાલ છે, શું કહેશો? લખમણભાઈ મથુરભાઈ મારું નામ છે. શાહપુર પઢાર આદિવાસી. આ 2002માં થઈ ટીપુ પાણી આવ્યું નથી, અંડરગ્રાઉન્ડ લાઈન નાખી તોય ટીપુ આવ્યું નથી. આના ઉપર અમારા 250 વીઘા આદિવાસીની જમીન છે, 2500 વીઘા, છતાં પાણી આવ્યું નથી. અને સાહેબોને કહેવી ત્યારે કે અમારા કેનાલ પાછળ ફૂટી જાય છે, તો અહીંયા ટીપુ આવતું નથી ને પાછળ ફૂટી જાય છે, તો અમારી કેનાલો નીચે ઉતારો કાં તો અંડરગ્રાઉન્ડ નાખો. શું નામ છે તમારું અને જે આ શાહપુરમાંથી જે પસાર કેનાલ થાય છે, કેનાલ કેટલા સમયથી પાણી નથી આવ્યું, શું માંગ છે? 2012-11માં ચાલુ કરી હતી, 2012માં પૂર્ણ કરી, તો આજ સુધીમાં કોઈ દિવસ ટીપુય પાણી મળ્યું નથી. આ ઓફિસરોની બેદરકારી પૂરેપૂરી છે. જે લોકોને પાણીની જરૂર છે ત્યાં પાણી મળતું નથી, અને જ્યાંને નથી જરૂર ત્યાં પાણી ભર્યું જ રહે છે કાયમની આજની તારીખ સુધીમાં. બોલો, આનું કરવાનું જ કેમ? આ સરકાર આંધળી છે કે બેરી છે કે બાડી છે, કંઈ જોતી જ નથી. વારંવાર રજૂઆત કરે છે, છતાંય કોઈ એનો અમલ થતો નથી. અચ્છા, જે ખેતી ક્ષેત્ર છે તમારો વિસ્તાર, ક્યારેક ક્યારેક જરૂર પડતી હોય છે પાણીની, અને વરસાદ પાણી હોવા છતાં પણ બીજું પાણી ક્યારે જરૂર પડતું હોય? બીજું પાણી અમારે જરૂર પડે છે લગભગ 7-8મા મહિનામાં, છેલ્લા 15 દિવસમાં, તો આજ સુધીમાં કોઈ દિવસ પાણી મળતું નથી. જે ઉપરના ગામડા છે એ પાણીના હિલોળા લેતા હોય છે, એ કોઈ દી પિયત નથી ભરતા, અને અમને ક્યાંક ફોર્મ ભરો, ફોર્મ ભરવી તો પાણી નથી આવતું, કરવાનું કેમ?